જય શ્રી કૃષ્ણ. અમારી વિશેષ રજૂઆત ભવિષ્યવાણી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ભવિષ્યવાણી એક એવો કાર્યક્રમ છે જ્યાં આપણા તમામ સવાલોના જવાબ અમે આપીશું. તે ઉપરાંત આપ અમને કોલ પણ કરી શકો છો. આજનું પંચાંગ શું છે, આજનો આપનો દિવસ કેવો રહેશે, તે તમામ વિશે આજે માહિતી આપશે. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષ આચાર્ય અમિત ત્રિવેદીજી. આપણે તેમનું સ્વાગત કરશું. સ્વાગત છે શાસ્ત્રીજી. જય શ્રી કૃષ્ણ. શાસ્ત્રીજી, સૌ પ્રથમ આપણે વાત કરીએ કે આજના પંચાંગ વિશે માહિતી આપશું. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, આજે 12 ડિસેમ્બર 2019 અને ગુરુવાર છે. આજની તારીખનો જો તમે સુમેળ જુઓ તો 12 તારીખ છે, 12મો મહિનો છે અને 2019નો સરવાળો કરશો તો એ પણ 12 છે. એટલે કે ગુરુનું આજે પ્રાધાન્ય આજની દિવસમાં ઘણું વધારે છે અને પાછો ગુરુવાર છે એટલે ચાર રીતે આજે ગુરુ ગ્રહનું ઘણું બધું સુમેળ ગોઠવાયેલો છે. વળી આજે માક્ષર સુદ પૂર્ણિમાનો દિવસ છે. રાશિ વૃષભ, વૃષભ રાશિના મૂળાક્ષરો છે. બ બ ઉ ચંદ્ર નક્ષત્ર મૃગશિર્ષ છે. યોગ સાધ્ય અને કર્ણ બવ. શાસ્ત્રીજી, આજના દિવસની વાત કરીએ, આજના દિવસનો મહિમા શું છે? આજે બહુચરાજીની અંદર મેળાનું આયોજન થવાનું છે. આજે મીઠાનું દાન અવશ્ય કરવું જેથી કરી ભગવાનની કૃપા આપ સૌ પર રહે. રાહુકાલની જો આપણે વાત કરીએ તો બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધી રાહુકાલ છે. આજે લાભ ચોઘડિયાની વાત કરીએ, આજે ગુરુવાર છે અને લાભ ચોઘડિયું એ બપોરે 12:33 થી બપોરે 1:55 સુધી લાભ ચોઘડિયું છે એટલે આ ચોઘડિયાનો લાભ આપ અવશ્ય લેજો. શાસ્ત્રીજી, આપણે વાત કરીએ ઘરના કુંડામાં છોડ ક્યારે વાવવો તે વિશે આપણે આગળ વાત કરીશું, પરંતુ તે પહેલા આપણે 3 રાશિ વિશે વાત કરીએ. આજની જે 3 રાશિ છે, પ્રથમ 3 રાશિ, તે લોકોનો આજનો દિવસ કેવો રહેશે? સૌપ્રથમ મેષ રાશિની વાત કરીએ. મેષ રાશિના જાતકોનો આજે આત્મવિશ્વાસ ઘણો બધો વધે, કાર્યનો બોજ અવશ્ય રહેશે એટલે અતિ વ્યસ્ત દિવસ આજનો રહી શકે એમ છે. વાહનમાં ફરવાનું આજે વધારે થાય. સાથે સાથે મેષ રાશિના જાતકો હોય અને જે પોલીસ વિભાગમાં કામ કરતા હોય તેમના માટે આજે અતિ લાભપ્રદ દિવસ રહેશે. વૃષભ રાશિના જાતકો, આજે થોડું બીજા માટે કાર્ય કરવું પડે, બીજા માટે થોડું ઘસાવવું પણ પડે, બીજાની જવાબદારી પણ ઉપાડવી પડે, લેખન કાર્ય વધારે રહેશે. નોકરીમાં આપણે આવક થઈ શકે છે અને ભાડાની આવક આજે આપણે વિશેષ થશે. મિથુન રાશિના જાતકો, આજે લાંબા ગાળાના આયોજન થાય, દુરુંદેશી પણ આજે આપનું વધે, નોકરીમાં થોડી મુશ્કેલીનો સામનો આપે કરવો પડે. આરોગ્ય આજે આપ અવશ્ય જાળવજો, સાથે સાથે પેટની બીમારીથી આજે વિશેષ સાવધાની રાખજો. દર્શક મિત્ર, આપને પણ કોઈ સવાલ મૂંઝવતો હોય તો આપ કોલ કરી શકો છો. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. શાસ્ત્રીજી, આપનું નામ? હેલો, રણછોડભાઈ રેવારી. હા, આપનું જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હેલો, 1/1/1989. જન્મ સમય? સવારે 6 વાગે મહેસાણા. અને ઓકે, અને હવે આપનો પ્રશ્ન જણાવો. અને મારે એવું છે, નોકરીમાં ધંધા પાણીમાં બહુ દખલગીરી થાય છે, નોકરી પર ઘણ થાય છે. સારું, રણછોડભાઈ જણાવી દઈએ. સૌપ્રથમ તો આપને જય ગોગા મહારાજ. આપનો જે પ્રશ્ન છે તેના અનુસંધાનમાં નોકરીમાં આપને પ્રશ્ન થાય છે. ગુરુની મહાદશા છે, સાથે સાથે આ ગુરુ મહારાજ ધનસ્થાનના સ્વામી થઈને બિરાજમાન છે. સાપ્તાહ 7મા સ્થાનમાં અત્યારે જે પ્રકારની મુશ્કેલીનો આપ સામનો કરી રહ્યા છો તો લગભગ 15-1 દિવસ પછી જ આપને કોઈ નવી નોકરી પ્રાપ્ત થઈ શકે એમ છે. નવી નોકરીના સમાચાર પણ આપને મળી શકે એમ છે. આ થોડાક જ દિવસની મુશ્કેલી છે, પણ સાથે સાથે આપને એક ઉપાય પણ આપું છું. આપે નિત્ય પ્રત્યે મંગળવારે ગોળ અને ભાખરી ગણેશ ભગવાનને ધરાવી અને પછી તમારે જમવું. ગણેશજીને શક્ય હોય તો ઘઉંના અને ગોળનો ઘીનો લાડવો તમારે ગણેશજીને પ્રસાદ રૂપે અર્પણ કરવો અને એ પ્રસાદ આપે જમવામાં અવશ્ય લેવો અને ગણેશજીને પ્રાર્થના કરી આપની જે મુશ્કેલી છે તે તેના ચરણે અર્પણ કરવી, આપને અવશ્ય સહાય થશે. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. આપનું નામ? અનિરુદ્ધજી. ઓકે, અને આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 24/12/1993. આપનો જન્મ સમય? પૂણા 5 સવારે. જન્મ સ્થળ? ગોજારિયા. આપનો પ્રશ્ન જણાવો. હું અને મા વાઈફ બંને અમે વિદેશ જઈ શકીશું? પતિ અને પત્ની બેઉને વિદેશ જવું છે અને તેના અનુસંધાનમાં તમે જે તમારી જન્મકુંડળી આપી છે, અત્યારે જન્મકુંડળીમાં સૂર્યની મહાદશા ચાલે છે, સાથે સાથે લગ્નની અંદર રાહુ છે.
એટલે જી હા, આપના માટે વિદેશ જવાની પૂર્ણ શક્યતા છે, આપ વિદેશ જઈ શકો એમ છો. પણ વાઇફની જન્મકુંડળી, તમારા પત્નીની જન્મકુંડળી મારે અલગથી ચેક કરવી પડે. વિદેશના યોગ અવશ્ય આપની જન્મકુંડળીમાં રચાયેલા છે. આપે નિત્ય પ્રતિ ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરવો. અને બીજો એક મંત્ર આજે આપને આપું છું, એ મંત્ર અત્યંત ચમત્કારી છે અને તેનો મંત્ર જાપ પણ આપ અવશ્ય કરજો. અને એ મંત્ર છે ઓમ રીમ નમઃ. આનાથી તમારો મનોરથ સિદ્ધ થશે. શાસ્ત્રીજી, વધુ એક દર્શક મિત્ર દિનેશભાઈ આપણી સાથે જોડાયા છે. દિનેશભાઈ, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હેલો હેલો, મારા દીકરા માટે સવાલ પૂછવાનો છે. એમની જન્મ તારીખ મિલન છે. એની જન્મ તારીખ છે 30/11/1991 0020. જન્મ સમય 0020. સારું. ઉંમરે આપનો પ્રશ્ન જણાવો. સાધુ દીકરાને બનવું છે, સાધુ બને એટલે 71 પેઢી ટળે એવું કહેવામાં આવે છે. પણ આ તો મનનો સંકલ્પ હોય છે, કોઈ આગ્રહ કરે ને જબરજસ્તી કરે અને સાધુ બને તો એ વાત ખોટી પડે. પણ આ એના મનનો સંકલ્પ છે એટલે જી હા, લગ્નના યોગ આ જન્મકુંડળીની અંદર બરોબર બેસતા નથી. આ દીકરાનો જો સંકલ્પ હોય, એણે મનથી વિચાર્યું હોય કે મારે સાધુ થવું છે, તો આ જન્મકુંડળીની અંદર સાધુ થવાના યોગ અવશ્ય ગોઠવાયેલા છે. આ સંકલ્પ પૂર્ણ થઈ શકે એમ છે. શાસ્ત્રીજી, હવે આગળની 3 રાશિ વિશે વાત કરીએ. કર્ક, સિંહ અને કન્યા, આ રાશિના લોકોનો આજનો દિવસ કેવો પસાર થશે? કર્ક રાશિના જાતકો, આજે મિત્રો માટે તમારે ખર્ચ થાય, આજે આરોગ્ય આપે અવશ્ય જાળવવાનું રહેશે. કોર્ટ કચેરીથી સાવધાન, એટલે આજે કાયદાનું પાલન આપ અવશ્યપણે કરજો. આપની જો કોઈ વેપાર અંગેની મીટિંગ હોય તો એ મીટિંગ અવશ્ય સફળ રહી શકે એમ છે. સિંહ રાશિના જાતકો, આજે વડીલોની સેવા થશે, ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યો આજે વિશેષ થશે, એટલે કે કુલ મળીને સેવા કાર્યો આજે વધારે થશે. વેપારમાં તમારે થોડીક નરમાશ જણાય, પણ તમારે અવશ્ય ધીરજ રાખવી. કન્યા રાશિના જાતકો, આજે શુભ કાર્યો થાય, લગ્ન સમારંભમાં જવાનો આજે આપને મોકો મળે એવો અવસર પણ આપને પ્રાપ્ત થાય. વેપારમાં આપને આવક અવશ્ય થશે અને આજનો દિવસ આનંદમાં પસાર થશે. શાસ્ત્રીજી, હવે આગળની 3 રાશિ વિશે વાત કરીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ લોકોનો આજનો દિવસ કેવો પસાર થશે? તુલા રાશિના જાતકો, વેપારમાં આજે આપને નવી તક પ્રાપ્ત થઈ શકે એમ છે. ધન પ્રાપ્તિના અવસરો આજે આપના માટે વિશેષ ગોઠવાયા છે. આપના પરિવારમાં આજે આનંદનું વાતાવરણ રહેશે, આપની ભાષા એ ઉત્તમ રહેશે અને આપના દ્વારા કાર્ય પણ સિદ્ધ થઈ શકે એમ છે. વૃશ્ચિક રાશિના જાતકો, આજે ભાગ્ય તમારું ખૂબ જ મજબૂત બન્યું છે, માટે ભાગ્યનો લાભ આજે અવશ્ય લેજો. આજે આપને ભાગ્યનો સાથ મળવાનો છે, માટે આળસ કરશો નહીં અને પરદેશના કાર્યો થશે, જમીનના કાર્યો પણ આજે થઈ શકે એમ છે. ધનરાશિના જાતકો, આજે તમારે થોડી ધીરજ રાખવાની જરૂર છે. ધાર્યું કામ આજે એમ ખૂબ ઝડપથી નહીં થાય, શરદી અને ખાંસીથી તમારે સાચવવાનું રહેશે. સ્ત્રી પાત્રો સાથે સંયમિત વર્તન તમારે આજે કરવું ખૂબ જ સલાહભર્યું છે. શાસ્ત્રીજી, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલ છે. જી, આપનું નામ જણાવો. હેલો. હા, આપનું નામ? જય સાહેબ બોલું, મારા દીકરા માટે પૂછવાનું. એમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. એની જન્મ તારીખ છે 16/1/1998. જન્મ સમય છે બપોરે 3:40 થી 3:45. જન્મ સ્થળ છે અંકલેશ્વર. આપનો પ્રશ્ન જણાવો. બી મિકેનિકલ કર્યું છે હમણાં, એપ્રેન્ટિસ. પૂરો પ્રશ્ન આપણે સાંભળી નથી શક્યા, પણ આ ભાઈએ એવી વાત કરી કે આ દીકરાએ બીઈ મિકેનિકલ કર્યું છે અને કંઈક એપેન્ડિક્સ જેવું કંઈક બોલવા ગયા અને આ ફોન કટ થઈ ગયો. હવે જે આપની જન્મકુંડળી છે તેના અનુસંધાનમાં વાત કરીએ. અત્યારે સૂર્યની મહાદશા આપણા સંતાનને ચાલી રહી છે અને સૂર્ય મહારાજ ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે, કેન્દ્રના સ્વામી ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે. તેની દશા સારી રહેશે, ચિંતાનું કોઈ કારણ નથી. પણ તેમ છતાં અત્યારે આરોગ્યના અનુસંધાનમાં જે મુશ્કેલી આવી છે,
ચંદ્ર અને રાહુની યુતિ છે અને બુધ ઉપરથી શનિ મહારાજ પસાર થઈ રહ્યા છે, તેની 30મા સ્થાન ઉપર દ્રષ્ટિ પડે છે, શનિ અને રાહુની પ્રતિયુતિ છે. તમારે એક કાર્ય અવશ્ય કરવાનું છે, નિત્ય પ્રત્યે સૂર્યદેવની ઉપાસના આપ અવશ્ય કરજો. સૂર્યદેવના 12 નામ છે, એ 12 નામનો આપ અવશ્ય નિત્ય પ્રત્યે જાપ કરજો અને આદિત્ય હૃદયનો પાઠ અવશ્ય રોજ જ કરવો, જેનાથી આપના સંતાનને ખૂબ જ સફળતા મળશે. શાસ્ત્રીજી, વધુ દર્શક મિત્ર અશોકભાઈ આપણી સાથે જોડાયા છે. અશોકભાઈ, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 8/3/1965. જન્મ સમય 11/5 રાત્રિ અને જન્મ સ્થળ જૂનાગઢ. આપનો પ્રશ્ન જણાવો. હવે મેમ, જયારે પણ ધંધો કરું છું મને બહુ નુકસાની આવે છે. અત્યારે બેરોજગાર બેઠો તો હવે ધંધો કરું તો કયો કરવું? તમે જ્યારે પણ વેપાર કરો છો ત્યારે તમને મુશ્કેલી આવે છે, તેના અનુસંધાનમાં આપની જન્મકુંડળી અને પ્રશ્નકુંડળીના અનુસંધાનમાં જો હું વાત કરું તો તમે જો મેડિકલ લાઇનની અંદર વેપાર કરશો, ડાક્ટરી વ્યવસાયની સાથે જોડાયેલો કોઈ પણ વ્યવસાય આપ કરશો તો આપના માટે ખૂબ જ સાનુકૂળ પરિસ્થિતિની રચના થશે. સાથે બીજી એક અગત્યની બાબત કે આપની જન્મકુંડળીની અંદર ગુરુ અને રાહુની યુતિ છે, એટલે જ્યારે પણ આપ વેપાર કરો ત્યારે વેપારમાં આંધળુંકિયા નહીં કરવાના, ખૂબ જ ઝડપથી કમાઈ લેવાની વૃત્તિ નહીં રાખવાની અને ખૂબ જ મોટું રોકાણ નહીં કરવાનું. આ ત્રણ બાબત તમારે ધ્યાન રાખી અને કાર્ય કરવું તો આપને સફળતા મળશે. અને જ્યારે મૂંઝવણ થાય ત્યારે અવશ્ય તમારે કોઈ વડીલની સલાહ લેવી અને દર ગુરુવારે તમારે દત્તબાવળીનો પાઠ અવશ્ય કરવો, જેથી કરી વેપારની અંદર નુકસાન નહીં જાય અને તમે નાસી પાસ પણ નહીં થાવ. શાસ્ત્રીજી, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, નીતિનભાઈ. નીતિનભાઈ, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 10/11/1994 જન્મ તારીખ. 10/11/1994 હા. જન્મ સમય 5:15. જન્મ સ્થળ સૈડવ. હવે આપણો પ્રશ્ન જણાવો. સંબંધ ક્યારે થશે? સંબંધ ક્યારે થશે? કયો સંબંધ કરવો છે? હેલો, લગ્ન સંબંધના અનુસંધાનમાં એમણે પ્રશ્ન પૂછ્યો છે. હવે જે આપની જન્મકુંડળી છે એ કન્યા લગ્નની જન્મકુંડળી છે. લગ્નેશ પોતે ધનસ્થાનમાં છે અને લગ્નના અનુસંધાનમાં આપે જે પૃચ્છા કરી છે તેના અનુસંધાનમાં બિલકુલ સ્પષ્ટપણે દેખાય છે કે લગભગ 1 વર્ષ પછી આપની જન્મકુંડળીની અંદર લગ્નના યોગ ખીલે છે. એટલે આપ નિશ્ચિંત રહેજો, લગ્ન ખૂબ જ સારી રીતે સંપન્ન થશે અને લગ્ન જીવન પ્રગતિમય રહેશે. પણ આપે એક ઉપાય હમણાં અવશ્ય કરવાનો છે. ઓમ બ્રુમ બૃહસ્પતયે નમઃ આ મંત્રની માળા આપે અવશ્ય કરવી અને દર 11 મંદિરમાં જે મહારાજ પૂજારી કરાવતા હોય, પૂજા કરાવતા હોય એ પૂજારી મહારાજને તમારે દર 11 સીધું સામાન તમારે દાનમાં આપવું. સીધું સામાન એટલે રસોઈ કરવાનો કાચો સામાન, અનાજ પાણી તમારે એમને દાનમાં આપવું અને તેમના આશીર્વાદ અવશ્ય લેવા. આટલું કરવાથી તમને અવશ્ય લાભ થશે. શાસ્ત્રીજી, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. જી, આપનું નામ જણાવશો. મારું નામ છે મિતેશભાઈ દવે. જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ તારીખ 4/4/71. જન્મ સમય? જન્મ સમય છે 5:05. જન્મ સ્થળ? ઉદયપુર, રાજસ્થાન. આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે આમ રાશિ પ્રમાણે મારું નામ આમ કર્ક રાશિ આપણને બધા બોલાવે છે, મિતેશ એટલે સિંહ રાશિથી છે. એટલે મારે સાચું શું માનવું? એમ બધું મારું ડોક્યુમેન્ટ બધું એ સિંહ રાશિથી છે. આમ રાશિ પ્રમાણે કર્ક રાશિ આવે છે. હવે તમારી રાશિ કર્ક છે, અહીંયા પણ આ કર્ક રાશિ જ બતાવે છે. ચંદ્ર મહારાજ લાભ સ્થાનમાં સ્વગૃહી છે એટલે મારી તમને સલાહ છે. હવે આમ તો વર્ષોથી તમે સિંહ રાશિ પ્રમાણે તમારું નામ ભોગવો છો અને બધી કાયદાકીય રીતે સિંહ રાશિ પ્રમાણે તમારું નામ ગોઠવાઈ ગયું છે, પણ કર્ક રાશિનો ચંદ્ર એ લાભ સ્થાનમાં છે, તમારા માટે ખૂબ જ લાભકારી પુરવાર થશે. હવે તમારે એક કામ કરવું, તમારી જે નોટ હોય, તમે જે કોઈ મોબાઈલ વાપરતા હોય તેની અંદર કર્ક રાશિ પ્રમાણે એક નામ પસંદ કરી અને લખી રાખવું, તમને એનો લાભ અવશ્ય થશે. શાસ્ત્રીજી, આગળની 3 રાશિ વિશે વાત કરીએ. મકર, કુંભ અને મીન, આ લોકોનો આજનો દિવસ કેવો પસાર થશે? સૌપ્રથમ મકર રાશિના જાતકોની વાત કરીએ તો આજે તમારી રાશિમાં પ્રેમ યોગ રચાયો છે. વિદ્યાર્થીઓ માટે આજે સફળતાનો દિવસ છે. આજે આળસ થોડી વધારે રહેશે, માટે આળસનો ત્યાગ તમે કરજો અને કાર્ય હોય તેમ છતાં તમને કરવાની ઈચ્છા ના થાય તેવું પણ બને એટલે સ્ફૂર્તિ વધારે રાખજો.
કુંભ રાશિના જાતકો, આજે કાર્યમાં આપને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે એમ છે. યશ માન પ્રતિષ્ઠા આજે આપનું વધારે છે અને પદ પણ પ્રાપ્ત થઈ શકે એમ છે. નોકરીમાં આપને શુભત્વ પ્રાપ્ત થશે, સફળતા પ્રાપ્ત થશે, તમારા સાહેબ તમારી પીઠ થાબડે એવું પણ બને. મીન રાશિના જાતકો, આજે ઉચ્ચ અધિકારીથી તમને લાભ છે. ભાષા તમારે જાળવવી પડશે, શાલીન ભાષા વાપરજો, વિવેક ચૂકાય નહીં તેનું ધ્યાન રાખજો. ધન ખર્ચ થઈ શકે અને મનમાં થોડી ગૌરવની લાગણી થાય તેવી પરિસ્થિતિની આજે રચના થશે. શાસ્ત્રીજી, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, જે આપનું નામ જણાવશો. હેલો. હા, આપનું નામ જણાવશો. હા, નરેશભાઈ જરી, અમરેલીથી બોલું છું. જન્મ તારીખ આપની? જન્મ તારીખ 23/11/1965. જન્મ સમય? હાઈકોર્ટની અંદર નોકરીનો કેસ ચાલે છે. આપની જન્મકુંડળી ની અંદર શુક્રની મહાદશા ચાલે છે. હા, હું આપની જન્મકુંડળી અહીંયા બની ચૂકી છે અને હું એની જ વાત હવે કરી રહ્યો છું, માટે આપ વ્યવસ્થિત સાંભળો. જે પ્રકારે આપનો કેસ ચાલે છે તેના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો અત્યારે આપની જન્મકુંડળીની શુક્રની મહાદશા ચાલે છે અને અત્યારે આપનો જે કેસ છે એ કેસનું નિરાકરણ લગભગ 1 વર્ષની અંદર આવી જશે. આપે નિત્ય પ્રત્યે દર શુક્રવારે કોઈ કુમારિકા એટલે કે 10 વર્ષથી નાની ઉંમરની દીકરીને કોઈ પણ વસ્તુ ભેટમાં આપી, ચાંદીની પાયલ કોઈક દિવસ ભેટમાં આપી, ક્યારેક ચોકલેટ, ક્યારેક પુષ્પ વગેરે તમારે ભેટમાં આપવા, જો શક્ય હોય તો કુમારિકાને દર શુક્રવારે ભોજન પણ કરાવવું. આટલી પ્રક્રિયા આપ કરશો તો આપને અવશ્ય કોર્ટ કેસની અંદર લાભ થશે અને આ જે 1 વર્ષ છે એ 1 વર્ષની અંદર આપને સફળતા મળી શકે એમ છે. શાસ્ત્રીજી, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, જે આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હેલો. હેલો. હા, આપનું નામ? રઘુવીરસિંહ જાડેજા. જન્મ તારીખ આપની? 25/12/1997. જન્મ સમય? 7:15. જન્મ સ્થળ? મીઠાપુર, દેવગોંડ, દ્વારકા. ઓકે, અને હવે આપનો પ્રશ્ન જણાવો. પોલીસ માટે તૈયારી કરું છું, થઈ જશે? પોલીસ માટે આપ તૈયારી કરો છો એટલે સરકારી નોકરી થઈ, સૌ પ્રથમ તો તેના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો જી હા, સરકારી નોકરીના યોગ આપની જન્મકુંડળીની અંદર સારી પેઠે ગોઠવાયેલા છે અને અત્યારનો સમય આપને નોકરી પ્રાપ્ત થવાનો પૂર્ણ કળાએ ચાલી રહ્યો છે, શુભ સમય ચાલી રહ્યો છે, તેનો લાભ લો અને સખત મહેનત કરો, આપને અવશ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે. અત્યારે ગ્રહોનો સાથ તમને મળી રહ્યો છે, તમે પણ ગ્રહોને સાથ આપો તો આપને વિશેષ સફળતા પ્રાપ્ત થશે. શાસ્ત્રીજી, વધુ એક દર્શક મિત્ર પુરોહિતભાઈ આપણી સાથે જોડાયા છે, જી આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ તારીખ 1/7/91. જન્મ સમય? જન્મ સમય 5:30 PM, આણંદ. ઓકે, અને હવે આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન મેરેજ રિલેટેડ હતો. મેરેજ ક્યારે થશે? લગ્ન ક્યારે થશે? આ પ્રશ્નનો જવાબ આપું એ પહેલા સોનલબેન, મારે દર્શક મિત્રોને એક માહિતી આપવી છે કે કેટલાક દર્શક મિત્રો ભૂત પ્રેત, કોઈએ મને કંઈક કરી નાખ્યું છે, કોઈએ મારો ધંધો કોઈકે બાંધી દીધો છે, તો આવી કોઈ મનમાં કોઈ ગ્રંથિ બંધાઈ ગઈ, કોઈ અંધશ્રદ્ધાથી પીડાતા હોય તો એ પ્રશ્ન તમે ચોક્કસ પૂછજો. શરમ ન રાખતા, સંકોચ ન રાખતા એ પ્રશ્નનું નિરાકરણ પણ આપણે આપીશું. આ માત્ર અંધશ્રદ્ધાથી પીડાવાની જ વાતો છે, પણ અહીંયા શાસ્ત્રોક્ત ઉપાયથી તમારી માનસિકતા સંપૂર્ણ સ્વચ્છ થશે અને પ્રગતિ થશે. જી હા, આપણે આ ભાઈનો જે પ્રશ્ન છે, લગ્ન ક્યારે થશે, હવે આ અનુસંધાનમાં લગ્નેશ પોતે એ લાભસ્થાનની અંદર બિરાજમાન છે. અત્યારની પરિસ્થિતિની આપણે વાત કરીએ તો રાહુ ઉપરથી ગુરુ મહારાજ પસાર થઈ રહ્યા છે. 1 વર્ષ પછી આપની જન્મકુંડળીમાં લગ્નનો યોગ પૂર્ણ કળાએ ખીલે છે, પણ એક નાની શક્યતા એપ્રિલ, મે અને જૂન આ 3 મહિના દરમિયાન પણ બને છે. આપે નિત્ય પ્રત્યે ઓમ ભોમ ભોમાય નમઃ આ મંત્રનો જાપ તમારે અવશ્ય કરવાનો છે અને દર શુક્રવારે તમારી કુળદેવીને ચુંદડી અર્પણ કરી અને તેમની ઉપાસના આપ અવશ્ય કરજો. આટલું કરવાથી આપનું લગ્ન જીવન પ્રગતિમય રહેશે અને મનવાંછિત પાત્ર પ્રાપ્ત થશે. શાસ્ત્રીજી, વધુ એક દર્શક મિત્ર અરુણભાઈ આપણી સાથે જોડાયા છે. અરુણભાઈ, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હેલો. હેલો. 25/10/60. જન્મ સમય? 12:02. ઓકે, જન્મ સ્થળ? ઉના. હવે આપનો પ્રશ્ન જણાવો.
માનસિક શાંતિ નથી જરાય, માનસિક ઘરવાળા ગુજરી ગયા, બાપ દીકરો બે છે, છોકરાનું પણ ભવિષ્ય નથી દેખો. માનસિક શાંતિ સહેજ પણ નથી. આપનો જે પ્રશ્ન છે, આપના પત્ની ધામમાં ગયા છે, ખેદની બાબત છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. હવે જે પ્રકારની આ જન્મકુંડળી છે તેમાં ચંદ્ર મહારાજ શનિ સાથે બિરાજમાન છે, ગુરુ સાથે બિરાજમાન છે. એક રસ્તો થઈ શકે એમ છે, જે પ્રકારના ગ્રહો ગોઠવાયેલા છે તેને ધ્યાનમાં રાખી અને તમારે ઈશ્વરમાં મન પરોવવું. તમને જે ભગવાનમાં શ્રદ્ધા હોય તે ભગવાનની તમે પૂજા કરજો અને દર રવિવારે કોઈક ને કોઈક તમે સેવા કાર્યની અંદર જોડાજો. કારણ કે જે દસમા સ્થાનનો સ્વામી એ જે પ્રકારે ગોઠવાયેલો છે, એટલે આપ દર રવિવારે કોઈ ને કોઈ સેવા કાર્ય કરશો તો આપને અવશ્ય માનસિક શાંતિ પ્રાપ્ત થશે અને આપનું જીવન છે એ વધુ સુખમય રહેશે. શાસ્ત્રીજી, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, સંજયભાઈ. સંજયભાઈ, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારી જન્મ તારીખ છે 2/8/74. ફરીથી બોલો જન્મ તારીખ. 2/8/74. જન્મ સમય સવારે 8 વાગે, રાજકોટ. આપનો પ્રશ્ન જણાવો. મારા પ્રશ્ન, મારા લગ્ન કેમ નથી થતા? તમારા લગ્ન શા માટે નથી થતા તેના અનુસંધાનમાં આજે જન્મકુંડળી આપની બની છે. સિંહ લગ્નની જન્મકુંડળી છે. લગ્નેશ પોતે 12મે છે. ગુરુની મહાદશા છે. ગુરુ મહારાજ વક્રી છે અને 7મા સ્થાનનો સ્વામી શુક્ર અને શનિ સાથે જોડાયેલો છે. અત્યારના અનુસંધાનમાં આપણે જો વાત કરીએ તો તમારા લગ્ન લગભગ 1.5 વર્ષ પછી પૂરેપૂરી શક્યતા છે વેવિશાળ થવાની. તમારે તમારા ગુસ્સા ઉપર થોડો કાબુ રાખવાનો છે. બીજી અગત્યની બાબત કે જ્યારે પણ તમે પાત્ર પસંદ કરવા માટે બેસો, જ્યારે જ્યારે તમને કોઈ પાત્ર આવે સામે અને મીટિંગ થાય ત્યારે એ સમય દરમિયાન તમારે તમારી જે પસંદગી હોય તેની અંદર થોડી બાંધછોડ અવશ્ય કરવી. કોઈ પણ પ્રકારનું જક્કી વલણ તમારે રાખવું નહીં અને સરળ બનવું, જેનાથી તમારા લગ્ન વ્યવસ્થિત રીતે સંપન્ન થશે. તમને જો હું કોઈ ઉપાય આપું તો તમારે નિત્ય પ્રત્યે શનિ મહારાજની ઉપાસના અવશ્ય કરવાની છે. દર શનિવારે શનિ મહારાજને અડદ અર્પણ કરવા અને શનિદેવના મંદિરમાં બેસીને જ ઓમ શમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જાપ તમારે અવશ્ય કરવો. શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. જી, આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારા બાબા માટે પૂછું. હા, આપણા બાબાની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવો. 27/7/2000 અને રાતે 12:15 વાગે. જન્મ સ્થળ અને પ્રાંતિજ. પ્રાંતિજ. અને આપનો પ્રશ્ન જણાવો. ના, ગમે ત્યાં વાત ચલાવીએ છે, વાત થતી જ નથી, આગળ ચાલતી જ નથી, રોકાઈ જ જાય. એટલે લગ્નના અનુસંધાનમાં પૂછો છો ને આપ? રાહુદેવની મહાદશા આપની જન્મકુંડળીમાં, દીકરાની જન્મકુંડળીમાં ચાલે છે. બીજી અગત્યની વાત કરીએ તો લગ્નેશ પોતે એ 4થા સ્થાનમાં રાહુ સાથે બિરાજમાન છે અને 7મા સ્થાનનો સ્વામી પણ રાહુ સ્થાનમાં બિરાજમાન છે. અત્યારે વાત નથી ચાલતી તેના અનુસંધાનમાં કોઈક ને કોઈક મુશ્કેલી રાહુદેવના અનુસંધાનમાં નડે છે. થોડી રાહ જોવી પડશે. એમ તાત્કાલિક તમારું વેવિશાળ સંપન્ન થાય એવું લાગતું નથી. હું પાક્કો સમય તમને નથી આપતો, પણ જી હા, તેમ છતાંય તમારે 1.25 વર્ષ જેટલો સમય તો રાહ જોવી જ પડશે અને નિત્ય પ્રત્યે તમારે શિવજીની ઉપાસના અવશ્ય કરવાની છે. શક્ય હોય તો ઘરમાં દર અમાસે લઘુરુદ્રનો પાઠ અવશ્ય કરવો અથવા દર અમાસે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ તમારે અવશ્ય કરવો અને તેનો સંકલ્પ તમારે શિવજીને અર્પણ કરવો. તમારો મનોરથ સિદ્ધ થશે, પણ આ ઉપાય કરવાનું તમે ચૂકશો નહીં. શાસ્ત્રીજી, આપણે કાર્યક્રમની શરૂઆતમાં જે રીતે વાત કરી હતી કે ઘરના કુંડામાં છોડ ક્યારે વાવવો તે વિશે માહિતી આપશો. આપણે આપણા ઘરના કુંડામાં અવારનવાર નાના મોટા છોડની રોપણી કરતા હોઈએ છીએ અને આ સારી બાબત છે. પણ ઘણી વખત આપણે જોયું હશે સોનલબેન કે કેટલાક લોકો છોડ વાવે પણ 15-20 દિવસમાં આ છોડ કરમાઈ જતા હોય છે. તો એના અનુસંધાનમાં થોડી જાણકારી દર્શક મિત્રો તમે મેળવી લો. જ્યારે પણ તમે ઘરના કુંડાની અંદર છોડ રોપવાની ઈચ્છા કરો મનમાં, ત્યારે સુદ પક્ષની અંદર આ કાર્ય કરવું. સુદ પક્ષ એટલે કોઈ પણ મહિનાના સુદ પક્ષની 3જથી તમારે આ કાર્ય કરવું. જ્યારે સુદ પક્ષની 3જમાં તમે તમારા ઘરના કુંડામાં છોડ વાવશો ત્યારે અવશ્ય એ છોડ ખીલી ઉઠશે, એનું શુભફળ પણ તમને મળશે. અને ગલગોટા છે, તુલસી છે, મની પ્લાન્ટ છે, કોઈ પણ પુષ્પનો તમારે નાનો છોડ વાવવો, ગુલાબનો છોડ વાવવો,
જાસૂદનો છોડ વાવો, આવા છોડ વાવવાથી ઘરની અંદર સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે અને શાંતિ પણ અવશ્ય જળવાશે, તમારું મન પ્રસન્ન રહેશે. શાસ્ત્રીજી સચોટ માર્ગદર્શન આપ્યું દર્શક મિત્રોને, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપને પણ કોઈ સવાલ મૂંઝવતો હોય તો આપ રૂબરૂ મુલાકાત લઈ શકો છો શાસ્ત્રીજીની, તે માટે સરનામું નોંધી લો. જ્યોતિષાચાર્ય તેમજ ભાગવત કથાકાર શાસ્ત્રી શ્રી અમિતભાઈ ત્રિવેદી, રૂબરૂ મુલાકાત માટે સંપર્ક કરો 9825552235. તો ભવિષ્યવાણી કાર્યક્રમમાં અત્યારે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું અને આપના પ્રશ્નોના નિરાકરણ આપીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.